स्वागत है आपनुं कोई फरीथी वादा थी फायदा नी अंदर अने एनी साथे ज नेक्स्ट काउंटर स्पेसिफिक मूव्स नी उपर डिस्कशन करिए। एनी पहला एक नजर करी लईए आज ने ऑप्शन एक्सचेंज नी उपर। મારી સાથે આ ચર્ચાની અંદર હવે જોડાઈ રહ્યા છે આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારી ઓપ્શન્સ રિલેટેડ સ્ટ્રેટેજીઝ માટે। મેહુલ, ગુડ આફ્ટરનૂન, ક્યાં જોઈ રહ્યા છો ઓપ્શન્સ રિલેટેડ ટ્રેડ? એક્સપાયરી છે તો ઘણા બધા એવા ચાન્સીસ ભી હશે કે મેક ઓર બ્રેક ટ્રેડ હશે, કેવી રીતે અપ્રોચ કરું? ગુડ આફ્ટરનૂન અદિતિ, જો જે હિસાબે મૂવમેન્ટ આવી છે નિફ્ટીમાં, આઈ બિલીવ 240 ના ઉપર, અગર આજે 17230 ના ઉપર ક્લોઝિંગ આવશે તો એક ફોર્મ બોટમ નું કન્ફર્મેશન આવશે, જે અમારો હંમેશા વ્યૂ રહેલું, અને એના ચાલતા લગભગ 17400 નું જે રેઝિસ્ટન્સ છે એ બી બ્રેક થઈ જશે આવતા દિવસોમાં। તો મને લાગે છે કે અહીંયા બુલિશ અપ્રોચ રાખવી જોઈએ। આજની એક્સપાયરી માટે તો કંઈ બી ટ્રેડ નહીં હોય, બીકોઝ ઓલમોસ્ટ વી આર અબાઉટ ટુ એક્સપાયર। તો નેક્સ્ટ સિરીઝ માટે મારા આગળ ઓપ્શનમાં બેંક નિફ્ટીનો ટ્રેડ છે, બીકોઝ બેંક નિફ્ટીમાં હજી બી ફોલોઅપ મૂવ જોવાનું બાકી છે અને મને લાગે છે બેંક નિફ્ટીમાં થોડું બહુ ટ્રેક્શન વધી રહ્યું છે। તો બેંક નિફ્ટી 36,500 નો કોલ ઓપ્શન છે, આવતા વીકની એક્સપાયરી, દેટ ઇઝ 5th મે ની એક્સપાયરી, એમાં બાઇંગની સલાહ છે। 375 નો ભાવ છે, 250 નું સ્ટોપ લોસ ને 500 રૂપિયા નો ટાર્ગેટ રાખીને ચાલવું જોઈએ। ઓકે, બિલકુલ, બેંક નિફ્ટી માટે આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કે કેવી રીતના ટાર્ગેટ સેટ થાય છે, અને સ્ટોક સાઇડ આઈડિયાઝ ક્યાં છે? સ્ટોકમાં ઇન્ફોસિસ મને લાગે છે કે સ્ટ્રોંગ બાઉન્સ માટે રેડી થઈ ગયું છે। ઇનફેક્ટ 1650-1700 સુધીના ટાર્ગેટ આપણે જોઈ શકીએ છીએ આવતા વીકમાં। તો એક બાઉન્સ કેન્ડિડેટ છે ઇન્ફોસિસ, તો 16000 નો કોલ ઓપ્શન બાઇંગની સલાહ છે, લગભગ 46 ના આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે, અને અપસાઇડ આનું ટાર્ગેટ 65 ના આજુબાજુનું છે, અને સ્ટોપ લોસ લગભગ 30 કે 35 ના આજુબાજુ છે। મેં આપ્યું છે જે સ્ટોપ લોસ અને ટાર્ગેટ, તમે પ્લીઝ એક વખત કન્ફર્મ કરી નાખશો? ઓકે, બિલકુલ, તમે રિપીટ કરી દો, હું પ્લેટમાં ફરી એક વખત ચેન્જ કરાવડાવી દઉં ઇન્ફોસિસ ના ટાર્ગેટ પ્રાઇસીસ અને એની સાથે જ કયા છે સ્ટોપ લોસ? 65 ઇઝ ધ ટાર્ગેટ એન્ડ સ્ટોપ લોસ ઇઝ 1600 નો કોલ ઓપ્શન। ઓકે, 1600 નો કોલ ઓપ્શન ઇન્ફોસિસ માટેનું, જેને ખરીદારી કરીને ચાલી શકાય છે, જેની અંદર સ્ટોપ લોસ 30 નો રાખવાની સલાહ છે, ટાર્ગેટ પ્રાઇસ 65 સુધીના અપ્રોચ થઈ શકે છે। એકચ્યુઅલી કન્સેન્સસ બાય બની રહ્યું છે, જે આપણે ખાસ આઈટી ની અંદર કોલ્સ ઇનિશિયેટ થતા જોઈ રહ્યા છે, એની ઉપર નજર રાખતા રહીશું કેવી રીતે ટર્ન આઉટ થાય છે। એની સાથે જ મેહુલ, તમે બેંક નિફ્ટી ની વાત કરી, એક વખત નિફ્ટી પર પણ તમારી રેન્જ કઈ છે જણાવી દો આજની એક્સપાયરીને લઈને। એક્સપાયરી મને લાગે છે 17300 ના આજુબાજુ થઈ શકે છે, બીકોઝ આજનું જે મોમેન્ટમ જે બહુ સ્ટ્રોંગ છે અને મેજોરિટી ઓફ ધ હેવી વેઇટ્સ આજે પાર્ટિસિપેટ કરી રહ્યા છે, તો ઇનફેક્ટ ડિફેન્સિવ બી સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા છે, અગર ફાર્મા જુઓ, આઈટી જુઓ, ઇન્કલુડિંગ રિલાયન્સ, તો બધા જ હેવી વેઇટ પાર્ટિસિપેટ કરી રહ્યા છે। તો દર વખતે જે લાસ્ટમાં સેલિંગ આવતી હતી, આજે લગભગ એના ચાન્સીસ બહુ ઓછા છે, તો લગભગ 17300 ના આજુબાજુ આપણે એક્સપાયર થઈ શકે નિફ્ટીમાં છે। બિલકુલ, એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના વર્કઆઉટ થતું દેખાય છે, એની સાથે જ આભાર મેહુલ જોડાવા માટે અને આ કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન આપણા દર્શકો સાથે શેર કરવા માટે, અને ત્યારે જ આગળ વધીએ અને નેક્સ્ટ કાઉન્ટર્સની ઉપર નજર કરી લઈએ। આજે સવારની પેઇન્ટ ટીમ્સ ની અંદર એક સારો મૂવ છે, સવારે એશિયન પેઇન્ટ્સ ની અંદર સારા લેવલ્સ બની રહ્યા હતા, અત્યારે બર્જર પેઇન્ટ્સ ની અંદર થોડીક શોર્ટ કવરિંગ મૂવ છે, જે સ્ટોકને લગભગ 2% જેટલું લિફ્ટ કરી રહી છે, એક આઈડિયા આ બંને કાઉન્ટર્સ ની ઉપર પેઇન્ટ નેમ્સ ની અંદર સારો મૂવ છે